अतुलित बल धामम हैम शैलाभ देहम धनुजवन कुशानम ज्ञानीनाम अग्रगण्यम सकल गुण निधानम वानराणाम अधीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। वीटीवी ने अमारी आ विशेष रजूआत भविष्य दर्शन कार्यक्रम खास आपना माटे आध्यात्मिकता आ त्रिवेणी संगम नी अंदर ज्यारे आप जोई रह्या छो त्यारे त्रण वस्तुनु वात करी छे, ज्ञाननी, आध्यात्मिकता अने ज्योतिषनी। ज्ञाननी वातोनी अंदर आजनो दिवस सौ माटे वधारे मंगलकारी बने एना माटे कयो समय श्रेष्ठ रहेशे, कई दिशा सारी, कया लोको साथे लेणू रहे, कई राशिना जातकोए आजना दिवस माटे साचवीने कामकाज करवानुं रहेशे, उत्साहपूर्वक काम करवा माटे कई राशि आजे प्रेरित थशे, कोना द्वारा केवा आशीर्वाद मळशे, कोना द्वारा नुकसान थवानी संभावनाओ छे, आ बधी ज वातोने वात करीशुं। आपना बारे बार राशिना जातकोनुं भविष्य तो खरुं ज, मंदिरनी साथे साथे जोडायेली आपणी जे परंपरा छे, प्राचीन परंपरा छे, मंदिरनुं खरेखर महत्व शुं छे, कई रीते मंदिरमां दर्शन करवा जोईए, मंदिरमां जती वखते शेनुं राखवुं जोईए ध्यान, मंदिरमां जती वखते कई रीते करवी भगवानी पूजा, अने पूजाथी कया रीतना मळे छे परिणाम, प्रदक्षिणाथी माडीने ध्वजानुं शुं छे महत्व, आ बधी आपणे वात करीशुं। ने आपना प्रश्नोना जवाब तो खरा ज, पण हर हमेशनी जेम शरूआत करीए मित्रो पंचांगथी। तदेव लग्नम सुदिनम तदेव तारा बलम चंद्र बलम तदेव विद्या बलम देव बलम तदेव लक्ष्मी पते ते द्रियुगम स्मरामि। भगवान श्री हरिनु स्मरण करी शुरुआत करिए पंचांग थी। 1/11/2022 आज भगवान गणपति ने प्रिय एवो मंगलवार, हनुमानजी महाराज ने प्रिय एवो मंगलवार छे, एमां कार्तक महीनाना शुक्ल पक्षनी अष्टमी, अष्टमी एटले आठम तिथि छे। आजे नक्षत्र ए श्रवण छे, योग सूड छे, बपोरे 1:13 सुधी आ योग चाले छे, त्यारबाद गंड योगनी शुरुआत थशे। विष्टि એટલે કે ભદ્રાકરણ છે આજે બપોરે 12:06 સુધી, ત્યારબાદ બવકરણની શરૂઆત થશે। ચંદ્રમા જે રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે આજના દિવસ માટે એ રાશિ મકર છે, તો જેના અક્ષર ખ અને જ છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ મકર રહેશે, એકંદરે આજનો દિવસ આ પ્રમાણે શ્રેષ્ઠત્વ આપે છે। ગ્રહોની જો વાત કરવામાં આવે તો તુલા રાશિની અંદર સૂર્ય, શુક્ર, બુધ અને કેતુ આજના દિવસ માટે પરિભ્રમણ કરી રહ્યા છે। મિથુન રાશિની અંદર મંગળ છે, મેષ રાશિમાં રાહુ છે, મીન રાશિમાં ગુરુ છે અને મકર રાશિમાં ચંદ્ર અને શનિ છે, આ પ્રમાણે ગ્રહોનું પરિભ્રમણ ચાલી રહ્યું છે। મિત્રો, હંમેશા કોઈપણ કાર્ય જ્યારે કરતા હોઈએ ત્યારે આપણે મોટાભાગે આધાર રાખતા હોઈએ છીએ આપણા પોતાના પોઝિટિવ એનર્જીનો, સકારાત્મક ઉર્જા મને ક્યાંથી પ્રાપ્ત થશે, શું કામ કરવાથી મને લાભ થશે, શું કામ કરવાથી મને નુકસાન થશે, ખોટા પરિણામો મને ક્યારે પ્રાપ્ત થશે। ઘણી વખત આપણા હાથ નીચે જ આપણું સુખ છુપાયેલું હોય, છતાં ક્યારેક ક્યારેક પ્રયત્ન એવા નથી કરતા હોતા કે જેના કારણે સુખ આપણને પ્રાપ્ત થાય। સૌથી વધારે હું તમને કહું કે નકારાત્મક વિચારો આજકાલ જીવનમાં ઘણા બધા ચાલતા હોય, કોઈ પણ એક નાની બાબત હોય તો પણ વ્યક્તિ દુઃખી થઈ જતો હોય છે અને ક્યારેક ક્યારેક એનું દુઃખ લાંબા સમય સુધી એને ભોગવવું પડતું હોય છે, પણ એને ખબર નથી કે દુઃખ ક્યાંથી પ્રાપ્ત થાય છે અને દુઃખને ઓછું કરવા માટે શું કરવું જોઈએ। તો એના માટે કદાચ આપણા મંદિરોને ધ્યાનમાં રાખવા રહ્યા, તો મંદિરોમાં સકારાત્મક ઉર્જા આપણને ક્યાંથી પ્રાપ્ત થાય એની પણ આજે આપણે વાત કરવી છે। મિત્રો, આ બે દિવસથી જે આપણે સતત ચર્ચામાં રહી છે વાત મોરબીની હોનારત, ગ્રહરાજ્યમ પ્રયશ્યંતિ ગ્રહરાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ ચરાચર, 2022-2023નું વર્ષ સાધારણ રીતે થોડું પીડાદાયક રહેશે એવું તો આપણે વર્તારામાં કહ્યું, પણ આટલું બધું પીડાદાયક ભગવાન આપણને આપશે આપણને ખબર નથી। જે કોઈ લોકો મૃતકો જે મોરબી હોનારતની અંદર જેનો પ્રાણ ગયો છે, એવા તમામ જે જે સ્નેહ સ્વજનોના જે સારામાં સારું જેને કહી શકાય પરિવારજનોને જે ક્યાંક ગુમાવ્યા છે એવા લોકોને હૃદયપૂર્વક વીટીવી સમગ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે। દરેક પ્રકારના ભગવાન ગણપતિ બાપા અને ભગવાન શ્રી હરિ એમના આત્માને શાંતિ આપે અને જ્યાં છે ત્યાં એ સુખ ભોગવે, આવી એક આપણી આ પરંપરાને આપણે વહન કરીએ, અને એટલા માટે શ્રદ્ધાંજલિનો મતલબ એવો થાય કે શ્રદ્ધાપૂર્વક આપેલી આ અંજલિ વીટીવીની ભવિષ્ય દર્શનની તમામ ટીમ દરેક આવા સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે। હર હમેશની જેમ શરૂઆત કરવી છે આજે મેષ રાશિથી, અલય અક્ષર છે, તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, જે લોકો નોકરી કરી રહ્યા છે, શરૂઆત થઈ ગઈ છે નોકરીમાં, આ મહિના દરમિયાન પ્રમોશનના યોગ બની રહ્યા છે, પણ એના માટે તમારે થોડી તૈયારી કરવી પડશે, કારણ કે પ્રમોશનના યોગ જ્યારે બનતા હોય ત્યારે મહેનત કરવાથી પરિણામ મળતા હોય છે। નવું વર્ષ છે, અત્યારથી ધ્યાન રાખજો, શેર સટ્ટાથી દૂર રહેવાનું રહેશે અથવા તો એના દ્વારા સાવધાનીપૂર્વક કામકાજ કરવાનું રહેશે, નહીં તો નુકસાન કરાવે તેવી શક્યતાઓ દેખાય છે। ખર્ચાઓ ઉપર પણ થોડું નિયંત્રણ રાખવું પડશે, કૌટુંબિક પ્રશ્નોમાં તો સારું સમાધાન આગામી વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે। માનસિક શાંતિ માટે આજના દિવસ માટે ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રની એક માળા કરો અને ગાયને ગોળ ખવડાવો,
आ प्रमाण करवाथी मन प्रसन्न रहेशे, कार्यमां आनंद पण वधशे अने साथे साथे जे के कार्य अधूरा छे कार्य पूरा पण थशे। एकनो अंक लाभ करावडावे, मरुण रंग तमारा माटे भाग्यशाळी गणाशे। વાત વૃષભ રાશિની કરીએ, બવો અક્ષર છે એવા વૃષભ રાશિવાળા જાતકોને દાંપત્ય જીવનની અંદર થોડાક અણબનાવથી દૂર રહેવું પ્રયત્ન કરવો, કારણ કે આજનો દિવસ સારો છે। આ પ્રમાણે પતિ અને પત્નીના વિચારોને એકબીજાની સાથે મિત્રતા કેળવવી ખૂબ જ સારી જરૂરી છે, કારણ કે અણબનાવ જે દૂર થશે, કોઈ મકાન વાહન કે કોઈ પણ વસ્તુ ખરીદવાનો હોય તો આજના દિવસ પણ એક સારો અવસર મળી રહ્યો છે। ગ્રહોના બળના આધારે તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે। વિદ્યા માટે કદાચ બહાર જવાનું આયોજન આપ કરી શકો છો આજના દિવસ માટે, આ પ્રમાણે કરેલું આયોજન તમને સારી સફળતા અપાવશે। વધારે સુભત્વ જોઈતું હોય તો ચોખાને થોડા બાફી નાખો, અંદર ગોળ નાખો, આ ગોળ અને ચોખા ગાયને ખવડાવી દો, આજનો દિવસ તમારા માટે વધારે મંગલમય બની જશે। માતા પિતાના આશીર્વાદથી કામકાજની શરૂઆત કરો, બેનો અંક લાભ કરાવડાવશે, સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે। વાત ત્રીજી રાશિની કરીએ તો મિથુન રાશિ, ક છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકોને જે લોકો નોકરી કરી રહ્યા છે, નોકરિયાત વર્ગને થોડો જવાબદારીમાં આજના દિવસે થોડો વધારો થાય તેવી સંભાવનાઓ છે। માનસિક તણાવમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરવો પડશે। યાત્રા પ્રવાસથી લાભની સંભાવનાઓ દેખાય છે। વિવાહની બાબતના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો પ્રશ્નોમાં સારી સફળતા મળશે। વૈવાહિક જીવન તો સફળ થશે જ, પણ સાથે સાથે લગ્ન કરવાની ઈચ્છા હોય તો સારું પાત્ર જોવાની આજે તક મળે તો એ ચૂકતાની, કારણ કે એના દ્વારા ખૂબ જ સારી સફળતા આજના દિવસ માટે પ્રાપ્ત થવાની છે। તમારા માટે વધારે વધારે સારી સફળતા આજના દિવસ માટે જો જોઈતી હોય તો થોડાક મગ લઈ લો, એક મુઠ્ઠી લો, બે મુઠ્ઠી લો, અને નજીકમાં કોઈ મંદિર હોય મંદિર જઈને મગનો સાથીઓ પૂરો, અને ભગવાન ગણપતિ બાપાને અથવા ઈષ્ટદેવને પગે લાગી અને મનોકામનાઓની પૂર્તિ માટે પ્રાર્થના કરો, તમારી પ્રાર્થના ભગવાન આજે સાંભળશે। ત્રણનો અંક તમને લાભ કરાવડાવશે, સાથે સાથે લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે। જય ગણેશ। આજના પ્રથમ દર્શક મિત્ર સાથે વાત કરી લઈએ। હલો, જય ગણેશ મહેન્દ્રભાઈ। હલો હલો, અવાજ થોડો કરો, બોલું છું મહેન્દ્રભાઈ અમદાવાદથી। જય ગણેશ। જય ગણેશ। મારે બેબી માટે પૂછવાનું છે જી। 27/7/2010 જન્મ સ્થળ પાલનપુર, સમય સાંજે 6:30 બરાબર। શું પ્રશ્ન હતો? હવે હમણાં છે ને એનું કેબીસી નું ઓડિશન હતું રવિવારે, ખાલી 2 પોઈન્ટ માટે અટકી રિજેક્શન આવ્યું અને ફરી એને એપ્લાય કરવાનું છે તો, અને બીજું કે એને ભણવામાં થોડુંક એમ ઢીલી પડે છે ભાઈ, આમ બધી રીતે હોશિયાર છે, બહુ જ હોશિયાર, ડાઈ છે, બધું કયું કરે પણ ખબર નહીં એને કેમ આવું થઈ જાય મગજ ઉપર, થોડી વાર એમ ગુસ્સો બી આવી જાય અમુક વાર, અને આ થયા પછી પાછી 2 દિવસથી ટેન્શનમાં બહુ છે। ટેન્શન રહે તે સ્વાભાવિક છે બેન, ભાગ્યસ્થાનનો સ્વામી છે સૂર્ય છે, અને સૂર્ય 8મા સ્થાનમાં બેઠેલો છે, એનો મતલબ આત્મ તત્વનો કારક ગ્રહ સૂર્યને માનવામાં આવે છે, અને એના કારણે 8મા સ્થાનમાં આપણે કઈ પોઈન્ટ ઉપર રહી જવાય, અને એના કારણે અપ્રસન્નતા રહે, ક્રોધ રહે, ચંચળતા રહે, કામ કરવાની ઈચ્છા ન થાય, માનસિક તણાવ રહ્યા કરે, આ બધું જ રહે, કારણ કે સૂર્ય ખાડે પડ્યો છે એટલા માટે। ભાગ્યસ્થાનનો માલિક જ્યારે પણ પ્રતિકૂળ હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નો ઉપસ્થિત થતા જ હોય છે, તો મને લાગે છે એક સૂર્યનું સારું રત્ન જો પહેરવામાં આવે તો વધારે સારી સફળતા મળે। 3-4 કેરેટનું સૂર્યનું રત્ન લેવાનું, સોના માથો પંચધાતુઓ વીંટી બનાવવાની, અને ડાબા હાથની 3રી આંગળીમાં વિધિપૂર્વક તમે એને પહેરાવી દો। હવે બીજું, 4થું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે, 4થું સ્થાન એ સામાન્ય રીતે સુખનું સ્થાન છે, 4થું સ્થાન એ માતાનું સ્થાન છે। હવે એમાં બેઠેલો છે બૃહસ્પતિ, બૃહસ્પતિ કહેતા ગુરુ, હવે ગુરુ માટે એવું કહેવાય છે સ્થાન હાનિ કરો તું જીવ, હંમેશા ગુરુ જે ભાવમાં બેઠો હોય તે ભાવને નુકસાન કરાવે, મતલબ જ્યાં સુખ મળવાનું હોય અને છેક સુધી એમ થાય કે હવે આપણે આપણામાં આગળ વધી શકશું અને ક્યાંક ને ક્યાંક તકલીફ ઉભી થાય તો એનો મતલબ બૃહસ્પતિ છે। દર ગુરુવારના દિવસે ચણાનો દાળ જે આપણી આવે અથવા ચણાનો લોટ જે આવે, એ ચણાના લોટમાં ગોળનું પાણી નાખીને એનો પુડલો એટલે રોટલી બનાવો, માથા પરથી 7 વાર ઉતારી 27 ટુકડા કરી ગોળ નાખી અને ગાયને ખવડાવો, તો આ પ્રમાણે કરવાથી પણ એને માનસિક શાંતિ સારી મળશે। ક્રોધની આપણે વાત કરી, મંગળ અને શનિ જીદ અને ક્રોધ બંને સાથે જોડાયેલા છે 10મા સ્થાનની અંદર, દીકરી છે સ્વાભાવિક, પણ મૂળ વસ્તુ આ છે કે મંગળ અહીંયા શનિ સાથે બેઠેલો હોવાના કારણે થોડો ક્રોધ વધે છે, તો આવા સમયે કોઈ પણ જે વાસી વસ્તુ હોય, અઠી વસ્તુ હોય, જૂઠી વસ્તુ હોય, રાત્રિ દરમિયાન ફ્રીજમાં સંગ્રહી રાખીને સવારમાં ખાવાની કોઈ પણ આવી વસ્તુ હોય, આથેલી કોઈ પણ વસ્તુ હોય, બને ત્યાં સુધી ભોજનમાં એનો ઓછો ઉપયોગ કરે તો માનસિક રીતે આ પ્રમાણે શાંતિની પ્રાપ્તિ થશે। જય ગણેશ। બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ। હલો હલો, જય ગણેશ। જય ગણેશ। મારે મારા દીકરા વિશે પૂછવું છે, જન્મ તારીખ છે 31/1/1997, જન્મનો સમય બપોરે 2:16 બરાબર, અને જન્મનું સ્થળ છે રાજકોટ। પ્રશ્ન એ છે કે એને એકવાર સગાઈ કરી હતી તો હવે 2 કે જ આવ્યું છે, તો હવે એને જે પાત્ર મળશે ક્યારે મળશે
અને કેવું મળશે કે એને લગ્ન જીવન, એનું ઇન શોર્ટ એનું લગ્ન જીવન કેવું રહે. પ્રથમ તો એની કુંડળીની જો વાત કરવામાં આવે બેન, શનિ સાથે બેઠેલો કેતુ લાભસ્થાનની અંદર છે અને આ યોગને આપણે શ્રાપિતીઓ કહીએ છીએ. પાંચમું સ્થાન એ સામાન્ય રીતે પૂર્વ જન્મના સંચિત કર્મોનું સ્થાન છે, તો એમાં રાહુ અને મંગળ બેઠેલા છે. તો એ આ બંને ગ્રહોની ઉપરના ભાગમાં કોઈ એક ગ્રહ નથી, બધા જ ગ્રહો નીચેના ભાગમાં આવે છે. તો રાહુ કેતુ સંગ્રક, રાહુ અને કેતુની વચ્ચે જયારે બધા ગ્રહ આવી જતા હોય ત્યારે જ્યોતિષ શાસ્ત્રની અંદર એને કાલસર્પ યોગ કહેવામાં આવે છે. તો અહીંયા તીવ્ર કાલસર્પ દોષ બનતો હોવાના કારણે કોઈ પણ કાર્યમાં વિલંબ કરાવે, ભાઈ લગ્નમાં નહીં, બધી બાબતોમાં છૂટ થોડો થોડો તો આપણને પેલો રહ્યા જ કરે. લગ્ન જીવનનું સારું સુખ ક્યારે મળશે એની જો વાત કરીએ તો વૃશ્ચિકાધિપતિ ભોમ મંગળ, મંગળ પાંચમા સ્થાનમાં છે, મતલબ સારી કન્યા મળશે. શુક્ર પણ કુંડળીની અંદર જો જોવા જઈએ તો સૂર્ય સાથે બેઠેલો છે, મનપસંદ પાત્ર મળે. પણ બૃહસ્પતિ કહેતા ગુરુ, ગુરુ મકર રાશિમાં નીચરો બને છે, સૂર્ય સાથે યુતિમાં છે અને પ્રવજ્યા યોગ કહેવાય, લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. તો એના માટે શું કરવું જોઈએ? તો કે પહેલા તો બૃહસ્પતિ શાંતિ નામની એક ધાર્મિક પૂજા આવે છે, અનુકૂળતા હોય તો એ પૂજા ચોક્કસ આપ કરાવડાવી લેજો. વૃષભાધિપતિ શુક્ર ભાગ્ય સ્થાનમાં છે, મતલબ 2023ના ફેબ્રુઆરી માર્ચ મહિના પછી એક સારા યોગ બેસી રહ્યા છે, પાત્ર ખૂબ જ સારું મળશે. જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. રાશિગત વિચાર કરવામાં આવે તો વૃશ્ચિક રાશિ, મકર રાશિ, મેષ રાશિ અને તુલા રાશિ આ ચાર રાશિથી થોડું સારું લેણું પણ દેખાય છે. જય ગણેશ. ચોથી રાશિની વાત કરીએ મિત્રો, કર્ક રાશિ. કર્ક રાશિ એટલે ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે કોઈ પણ કામકાજ કોઈના સહયોગથી કરવાના હોય, ભાગીદારીથી કરવાના હોય તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાય છે. પ્રેમ પ્રસંગોમાં પણ આજના દિવસ માટે સાનુકૂળતા જણાય છે. વાહન ધીમેથી ચલાવવાનું રાખજો, કામકાજ કરવાનું હોય તો શાંતિથી કરજો, કારણ કે આ પ્રમાણે કરવું જરૂરી છે. ધાર્મિક લોકો માટે વિદેશની યોગની સંભાવનાઓ દેખાય છે. કોઈ ધર્મ કાર્ય માટે જવાનું હોય તો વિદેશની શક્યતાઓ પ્રબળ બની રહી છે. એકંદરે આજનો દિવસ આપના માટે સારો છે. સારું કામ કરતા પહેલા માતા પિતાના આશીર્વાદ લેજો, ઘરમાં વડીલોનો સહકાર લેજો, ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. સાથે સાથે સફેદ વસ્તુનું દાન કરજો, કારણ કે સફેદ વસ્તુ તમને લાભ કરાવડાવશે. ચારનો અંક આપના માટે ભાગ્યશાળી છે. વાત સિંહ રાશિની કરવામાં આવે તો મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે આજના દિવસની વાત કરીએ તો પ્રશંસનીય કોઈ પણ પ્રકારના કાર્ય હોય, કોઈ સારું કામ હોય જેમાં મન તમારું લાગે, જેમાં કામ કરવાનું ધ્યાન થાય, દિલ થાય, આવા કાર્યમાં તમારી સારા કાર્યની સંભાવનાઓ, પ્રશંસનીય કાર્યની સંભાવનાઓ દેખાય છે. કૌટુંબિક સંબંધોની અંદર ક્યાંય ત્રુટી રહી હોય અથવા તો કોઈ પરેશાની રહી હોય તો આજના દિવસે આ સંબંધોની અંદર સારો સુધારો જોવા મળશે. ધંધાકીય બાબતોમાં પણ પ્રગતિના સારા યોગ બની રહ્યા છે. વિશ્વાસઘાત અથવા તો છેતરામણીથી આજના દિવસ માટે જેટલું બચશો એટલી જ વધારે સારી સફળતા મળશે. સર્વા બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન વિધ મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતેન સંશય. આ મંત્રનો જાપ બને એટલો એક માળા, ત્રણ માળા, પાંચ માળા કે સાત માળા માતાજી પાસે ઘીનો દીવો કરી અને આ મંત્રનો જાપ કરજો, કારણ કે એ કાર્ય આ મંત્ર જાપ કરવાથી માતાજીના આશીર્વાદથી તમારા કાર્ય સુધરશે. વધારે વધારે સફળતા બનાવવા માટે તમારા માટે પાંચનો અંક લાભ કરાવડાવે. અને સાથે સાથે રંગની વાત કરીએ તો લાલ અને મરૂડ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાય. કન્યા રાશિ પ, ઠ અને ણ અક્ષર છે, કન્યા રાશિના અક્ષરો છે. તો તમારા અક્ષર અગર પઠણો છે, તમારી રાશિ કન્યા છે, સ્વામી એનો છે બુધ, રાશિમંડળની આ છઠ્ઠી રાશિ. સંતાનોની ચિંતામાં એક સમાધાન મળશે. કોઈ પણ પ્રકારના અભ્યાસની વાત હોય, લગ્નની વાત હોય, સંતાનોને ભણાવવા છે, આગળ વધારવા છે, કોઈ ધંધા ક્ષેત્રમાં નોકરીમાં આગળ વધારવા છે, પણ આજે ચિંતા કોઈ પણ પ્રકારની હશે તો સમાધાન મળશે. અજાણ્યા લોકો સાથે જ્યારે કામકાજ કરતા હોય, ખાસ કરી રોકાણ કરવાનું હોય ત્યારે થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરવું એ તમારા માટે ખૂબ જરૂરી છે. હા, ખેડૂતો માટે સારા સમાચાર આજના દિવસ માટે મળે, સારો સમય દેખાઈ રહ્યો છે. બઢતી હોય, બદલી હોય અથવા સ્થળાંતર હોય તો કન્યા રાશિવાળા જાતકો શેની રાહ જોઈ રહ્યા છો? કંઈક સારા પ્રયત્ન કરો, કારણ કે ગણપતિ બાપા મોરિયા અને લાડુ ઘીમાં ચોરિયા, સારો દિવસ આવી રહ્યો છે આજે તમને, તો ખૂબ જ સારો લાભ કરાવડાવે. પણ સાથે સાથે ગાયને ઘાસ ખવડાવવાનું ભૂલતા નહીં, ગાય માતાને પગે લાગો, ગાયની પ્રદક્ષિણા કરો, સારા આશીર્વાદ ગાય માતા પાસેથી મળશે. છ નો અંક લાભ કરાવડાવે, તમારા માટે આછો લીલો રંગ ભાગ્યશાળી ગણાશે. જય ગણેશ. ચલો કોલર મિત્ર છે એમની સાથે વાત કરી લઈએ. હલો, હલો જી, મારા ભાઈ વિશે પૂછવું છે. જી, એની લગ્નની તારીખ છે, આનું નામ છે હીરાભાઈ અને ગામ વહુવા તાલુકો સાતરપુર. બરોબર. લગ્ન ઓલા જન્મ જન્મ તારીખ છે 1/1/86. એને લગ્ન અને લગ્ન ક્યાં ઓલા સગાઈ ક્યારે થાય છે? સમય 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 નથી ખબર હો, સમય વગર તો મારે તમારું કેમ નું જોવું મોટા. 1/86. દિવાળી પછી ના નવા નવા દાડા કેવાય, 11 સુધી નિરાશ નહીં કરું. ચંદ્ર કુંડલી ના આધારે થોડુંક જોવા માટે પ્રયત્ન કરીએ.
वृश्चिक राशि नो शनि लग्न योग में विलंब करावड़ावे, तो एना माटे शास्त्र में बताया कि एना माटे जे करवा जेवी पूजा होय एनुं नाम छे शनि मंडल महापूजा, तो आ करावी लेजो, चोक्कस सफलता अपावशे। मंगल तुला राशि नो छे, एनो मतलब के योग्य समय योग्य काम न थतुं होय त्यारे गणपति दादा ने याद करजो। गणपति दादा ने याद करवाथी सघळा कार्य भगवान गणपति की कृपा थी पूर्ण थशे। हवे शुक्र धन राशि में सूर्य साथ युति में है, चटमंगनी पटबिया मतलब हगाई ने लग्न वच्चे बहु टाइम नहीं रहे। आमे 38 वर्ष थया छे, आवता वर्षे लग्नना योग देखाई रह्या छे। गणपति बाबा की कृपा था चोक्कस सारी सफलता अपावशे। दर रविवार दिवसे भगवान सूर्यनारायण ने 108 अर्घ्य आपवाना, रविवार गाय ने गोल और घऊ में बनाव कोई वस्तु खवड़ाजो, चोक्कस कंईक नजीक में सारा समाचार तमने प्राप्त थशे। जय गणेश। तुला वृश्चिक धन मकर कुंभ और मीन राशि जातकों केवो रहेशे आज दिवस एनी पण वात करी लईए। ए पहला लई सौ दर्शक मित्रों नो हार्दिक स्वागत है, आप जोई रह्या छो वीटीवी ने अमारी आ विशेष रजूआत कार्यक्रम भविष्य दर्शन। मित्रों मंदिर में जयरे दर्शन करने जता हो त्यारे आपने खबर है कि त्यांथी आवती पॉजिटिव एनर्जी अपने मानसिक शांति आपे, मनोबल जयरे नबड़ू पड़ जत हो त्यारे भगवान करेला दर्शन आपने खूब सुभत्व प्रदान करे। मंदिर की अंदर कया प्रकार शू शू वस्तुओं गोठवेली होना कारण अपना शरीर पर शू असर थे एनी बात आज करी है। पे रात करिए तुला राशि की, र અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોને આજના દિવસની જો વાત કરવામાં આવે તો આર્થિક બાબતોની અંદર થોડી સંકળામણ અનુભવાશે। ઉઘરાણી ઉપર પૂરતું ધ્યાન આપવું પડશે આજના દિવસ માટે, કારણ કે વર્ષ પૂરું થઈ ગયું, જૂનું નવું વર્ષ આવી ગયું, થોડાક જાગતા રહો। સંતાનોના પ્રશ્નમાં એક ચોક્કસ સારા સમાધાન મળશે પણ થોડી ચિંતા પણ જણાશે। સરકારી તંત્ર હોય વિરોધીઓ હોય થોડીક સાવધાની રાખવી પડશે આજના દિવસ માટે, થોડુંક ધ્યાનથી કામકાજ કરવું એ આપણા માટે ખૂબ જ જરૂરી છે। तुला राशि वाला जातकों एक वस्तु ध्यान में राखवानी, कोईपण व्यक्ति पास थी आज सफेद वस्तु दान के भेट पेटे लेवानी नहीं, बने त्या सुधी पोतानी वस्तुनो ज उपयोग करवा माटे ध्यान राखो। कोईपण व्यक्ति की साथ जयरे बात करता हो त्यारे डाबे पड़खा उभरीने बात करो, तमारू मन धार्यू काम सिद्ध थशे। वधारे सारी सफलता माटे चोखानू यथाशक्ति दान करी दो, एनाथी वधारे सफलता मळशे, पण नकरा चोखा करता थोड़ी साकर राखजो साथे, तो वळी और सारी सफलता प्राप्त थाय तेवा योग बनी रह्या छे। वृश्चिक राशि न अने य अक्षर वाला जातकों वृश्चिक राशिना जातकों छे, कौटुंबिक प्रेम भाव की अंदर एक सारा वृद्धि योग बनी रहे, कोई नवी ओळखाणो आज दिवस में खूब सारो लाभ करावड़ावशे। नौकरियात वर्ग ने नौकरी में प्रमोशन की शक्यताओं देखाय छे, ओचिंती मुश्किलों न आवे एना माटे थोड़ी काळजी राखजो, आवे तो केम भरी पीवी आज वस्तु जो ध्यान में राखशो आज दिवस में, तो वृश्चिक राशि वाला विशेष कोई टेन्शन लेवानी जरूर नहीं। भगवान गणपति की पास घी नो दीवो करी और संकटनाशन गणेश स्त्रोत्र तेर पाठ करो, भगवान ने धरो चढ़ाई दो आज दिवस माटे, कारण के एना द्वारा वधारे सारू कल्याण अपना जीवन में आज नक्की थयेलू छे। धनराशि की बात करिए, पध फ ने ढ अक्षर से धनराशि वाला जातकों ने थोड़ो मन में उचाट उद्वेग आ बधु रहे एवी शक्यताओ देखाय छे। मानसिक थोड़ी अशांति नो पण अनुभव आज दिवस माटे थशे। दाम्पत्य जीवन की अंदर साधारण तनाव रहेवानी शक्यताओ छे, थोड़ुक साचवीने कामकाज करू, खास करी नौकरियात वर्ग ने आज दिवस अनुकूल वालों देखाई रहे छे, एटले बने त्यां सुधी पोताना कामकाज की अंदर वधारे ध्यान आपी अने आगळ वधु आपना माटे खूब जरूरी छे। वधारे सारी सफलता आज दिवस माटे जोईती होय तो तुलसी दल भगवान श्री नारायण कहता विष्णु ने अर्पण करी अने पगे लागीने प्रार्थना करजो, जे कंई इच्छा होय भगवान की पास जणावजो, ए इच्छाओ तमारी पूर्ण भगवान करशे। आजनो दिवस आ प्रमाणे तमारा माटे श्रेष्ठ रहेशे, नव अंक तमने खूब सारो लाभ करावडावे अने साथे साथे पीळो रंग तमारा माटे भाग्यशाळी गणाशे। मित्रों घणा बधा पत्रों पण आजे आवेला छे, पत्रों पण एमांथी एक बे पत्रों लेवा माटे आपणे प्रयत्न करीशुं। कोना कोना पत्रों छे जाणी लेजो जरा। पार्थराज सिंह सुरेन्द्रसिंह गोहिलनो एक पत्र आवेलो छे आपणी पासे। बीजो पत्र आवेलो छे महेशभाई सूरत थी आवेलो छे, एनी पण आजे वात अनुकूलता छे तो वात करीशुं। फेनिल जे मोदीनो पत्र आवेलो छे अने बीजुं घणुं बधुं लख्युं छे पण नाम क्यां गोतवुं हवे, चलो कंईक ई पत्र पण आवेलो छे पण आपणे लईशुं, पण पहेला आपणे एक कॉलर साथे वात करी लईए। हेलो 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 जी, हा नरोडा थी बोलू, मैं महेंद्र भाई। जय गणेश। जय गणेश। आपने मुलाकात थी गई थे 1.5 वर्ष पहला तमारो ऑफिस है। हाँ हाँ। एने मारा बाबा माटे पूछू तुम्हारा। बराबर। तमे कीधु ते विधि भी कराई थी। हाँ हाँ। बृहस्पति नी अने आ तो कई कहेवाय तुलसी जोड़े कई कहेवाय तारीख विवाह कराय तो। हाँ हाँ। पण हजी एनो मेळ नथी पड्यो। हा तो तारीख आपी दो जोई लईए आपणे। हा तारीख आपी दो 4/8/91 4/8/1991 समय सवार 4:30 सवार में 4:30 है। हाँ ना जो मेल नहीं पड़े वन लगन नो मेल नहीं पड़े हो। हाँ बराबर, को छोड़ी बड़ी जोई थी हमने। हाँ जोई थी पर पसंद नहीं आई है ना। पसंद नहीं आया उनको कारण सु
धन राशि में राहु मकर राशि में शनि शनिपति शनि परिभ्रमण चाले है। अत्यारे चौथा महीना थी मांडी अने आ जान्युआरी ना 2023 जान्युआरी सुधी मेल पड़ी जवो जोईए, कारण के योग अत्यारे चालू थी गया है। अने एटला माटे हवे ज्यारे कोई पण पात्र सारू मळे त्यारे आ 2-3 महीना जे छे ने एमां थोड़ी पसंदगी करी लेजो। आपणी अनुकूलता शुं छे, आपणी प्रतिकूलता शुं छे, केवू पात्र आपणने जोईए, घणी वखत सारू पात्र आपणा हाथमांथी जतुं रहे, કારણ કે હંમેશા સાતમા સ્થાનમાં રાહુ છે તો મતલબ કે અર્ક વિવાહ તો કરાવી લીધો આપણે તો સારું કર્યું, કારણ કે એના કારણે બે લગ્નની શક્યતાઓ દૂર થઈ, પણ એ પછી આપણને ભગવાન જયારે અનુકૂળતા આપે ત્યારે યોગ્ય પાત્રની પસંદગી કરી લેવી જોઈએ, નહીં તો હારું ફૂલ ગોતવાની અંદર આખો બગીચો જતો રહે ઘણી વખત, અને પછી નબળા અને રાશિ ફૂલ મળે પછી સ્વીકારવા પડે અને આખી જિંદગી એમને એમ જાય ટબોન ઢાંસ કરીને, પણ ન થાય એના માટે કાળજી રાખજો। અત્યારનો સમય અત્યારે ચાલુ જ છે એનો, જાન્યુઆરી સુધી સમય સારો છે, આ સમય દરમિયાન જો સગાઈ થઈ જશે તો ગણપતિ બાપા મોરિયા ખૂબ જ એને સારા પરિણામની પ્રાપ્તિ થશે। મકર કુંભ અને મીન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ એની પણ વાત કરી લઈએ, એ પહેલા લઈએ એક નાનકડો વિરામ। દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે, આપ જોઈ રહ્યા છો કાર્યક્રમ ભવિષ્ય દર્શન VTVની આમાં વિશેષ રજૂઆત। મકર રાશિના જાતકોની જે વાત કરવામાં આવે તો આજે રોકાયેલા કોઈ પણ પ્રકારના કાર્ય પૂરા થાય તેવી શક્યતાઓ દેખાય છે, આર્થિક સંકળામણ આજના દિવસ માટે ઓછી થશે, વિરોધીઓ કાવા દાવામાં કદાચ તમને આપના કે તો નિષ્ફળ થવાની શક્યતાઓ એ લોકોની છે, તમારું સારું સુખ મળશે, રાજકીય ક્ષેત્રમાં સાચવીને ચાલવું, કારણ કે એ પ્રમાણે ચાલશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે। મકર રાશિવાળા જાતકોને વધારે સારી સફળતા માટે હનુમાન ચાલીસાનું એક પારાયણ કરીને કામકાજની શરૂઆત કરજો, તમારો દિવસ આનંદમય રહેશે। કુંભ રાશિ, ગ અને સજના અક્ષર છે કુંભ રાશિવાળા જાતકોને સકારાત્મક વિચારોથી સારો લાભ થાય, વેપાર ધંધાની અંદર પણ સારો લાભ આજના દિવસ માટે જણાશે, મનની મૂંઝવણમાં સામાન્ય વધારો થશે, નાણાકીય રોકાણ કરવામાં થોડીક સાવધાની જો રાખશો આજના દિવસ માટે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય તેવા યોગ બની રહ્યા છે। કોઈ પણ પ્રકારે સારું કામકાજ કરવું હોય તો મહાદેવજીને યાદ કરજો, મહાદેવજીના મંદિરમાં જઈ પૂજા કરી મહાદેવજીને જેટલા યાદ કરાય મહાદેવજીના મંત્રનો જાપ થાય એટલો કરજો, કારણ કે એના દ્વારા સારી સફળતા આજના દિવસ માટે મળવાની છે। બપોર પછી યાત્રા પ્રવાસના યોગ પણ બની રહ્યા છે, તમારા માટે કાળો રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે, સાથે સાથે તમારા માટે 3નો અંક પણ ખાબો લાભ કરાવશે। મીન રાશિ, દોચો જવ અને થજના અક્ષર જેવા જાતકો માટે આર્થિક સંક્રમણ દૂર કરવા માટે એક સારા રસ્તા મળશે, પ્રવાસ હોય નવી મુલાકાત હોય આજના દિવસ માટે સારો લાભ કરાવડાવશે, દાંપત્ય જીવનની અંદર મતભેદ ઉભા થવાની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે, સાથે સાથે પ્રેમ પ્રસંગોમાં પણ પ્રતિકૂળતા આજના દિવસ માટે દેખાઈ રહી છે, એકંદરે થોડુંક જો સાચવીને ચાલશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે। જય ગણેશ। આપણને પત્રો મળ્યા છે, એમાંથી થોડા પત્રો આપણે લઈ લઈએ આજના દિવસ માટે। મિત્રો, તમે પત્રો લખો છો ત્યારે ઘણી બધી વસ્તુઓ લખો છો, હું કાયમ આપને કહું છું ખાલી જન્મ તારીખ સમય અને જન્મ સ્થળ લખો તો વધારે કંઈક જોઈ શકાય। મારે મારા દીકરા વિશે પૂછવાનું છે, જન્મ તારીખ છે 11-12-2000, તો 11-12-2000 અને જન્મનો સમય 4:45 કેટલા હવારમાં ખાંજે લખ્યું નથી, 4:45 ને જન્મ સ્થળ છે મહેસાણા, અમદાવાદમાં રહીએ છીએ, મારો દીકરો વકીલનું ભણે છે, વિદેશનું પણ ભણે છે, મારા દીકરા માટે કયું સારું અને વિદેશ જવું તે ભવિષ્ય કેવું રહેશે જણાવશો, અને ભાડે રહે એટલે બહુ લખ્યું બેન તમે તો, ક્યારે વળશે શું મળશે, અરે રે 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 બહુ છે, પણ ભવિષ્યમાં પરદેશ જવાની ઈચ્છા ભણવા માટે છે એવું સામાન્ય રીતે જો આપણે જોઈએ તો પરદેશ જવાની ઈચ્છા હોય તો મિથુનાધિપતિ બુધ કુંડળીની અંદર બીજા સ્થાનમાં પરિવાર સાથે જો જવાનું હોય તો જઈ શકાય, બાકી સ્વતંત્ર રીતે ભણવા માટે અથવા તો સારી પેલી માટે જવાના યોગ દેખાતા નથી, આ વસ્તુને ધ્યાનમાં રાખજો। હવે ફેનિલ જે મોદી એની જન્મ તારીખ છે 12-4-1993 અને સમય 12-4-1993 સમય છે રાત્રે 11:55 એટલે 23:55 અને જન્મ સ્થળ છે સુરત, મારી ઉંમર 30 વર્ષની છે, હજુ સુધી લગ્ન માટે એક પણ વાત આવી નથી, તે માટે ઉપાય બતાવો ને ક્યારેક થશે તે ઉપાય બતાવો, નહીં તો પછી કન્યા બતાવો। હવે અહીંયા કુંડળીને જો ધ્યાનમાં રાખવામાં આવે તો કુંડળી એમ કહે છે આપણને કે ભાઈ આપણો જે જન્મ છે એ પ્રમાણે અત્યારે 29મું વર્ષ પૂરું થયું, 30મા વર્ષમાં પણ 7 મહિના આપણા છે અને હજી સુધી લગ્નની કોઈ વાત નથી આવતી। મિથુન રાશિનો મંગળ એક તો 7મા સ્થાનમાં છે એટલે મંગળ દોષ લાગ્યો, બીજું શુક્ર અહીંયા મીન રાશિમાં ઉચ્ચનો હોવા છતાંય નીચના બુધ સાથે યુતિમાં છે તો એના કારણે પણ લગતા કે 7મા સ્થાનનો માલિક જ્યારે પણ નીચનો બની અને કોઈ પણ કેન્દ્ર ત્રિકોણો બેઠો હોય ત્યારે એ વિષય પરિણામ ખોટા મળે, તો એ પ્રમાણે 7મું સ્થાન એ લગ્ન જીવનનું સ્થાન છે, લગ્નનો સ્વામી બુધ 4થા સ્થાનમાં બેઠેલો છે, નીચનો બેઠો છે, તો સારું પાત્ર જોઈતું હોય તો પહેલા તો બુધનું સારું રત્ન ધારણ કરવું જોઈએ,
साथे साथे राहु बारमा स्थान में कदाच बे लग्न योग उभा करावड़ा अथवा लग्न योग में विलंब करावड़ा पितृओं की शांति साथ राहु की पूजा करवामां आवे तो वधारे सारी सफलता की प्राप्ति थे। मित्रों अहीं जी आपणे वात करता होय ने एने अड़सठो कहेवाय, शुं कहेवाय एने? वर्तारो कहेवाय। वर्तारो एटले सत्यनी नजीक होवुं। घणी वखत सत्य पण बने, कारण के ज्योतिषम अयनम स्मृतम, ज्योतिष वेदनी आँखो छे, आपणने कोई दाड़ो खोटो रस्तो बतावे नहीं। पण समय क्यारेक आपणी पासे आघो पाछो होय, मानो त्रण मिनिटनो डिफरन्स तमारी कुंडळीमां आवतो होय तो नवमांश कुंडळी बदलाई जाय। ઘણી વખત આવી નાની નાની કુંડળીઓ જ્યારે જોવાની હોય ત્યારે અડહટો જ કરવો પડે, કારણ કે સ્ફટિક જોવા માટે જન્મ સમય આપણી પાસે પરફેક્ટ હોતો નથી, એના કારણે પરેશાની રહ્યા કરે છે, એટલે થોડું ઘણું વધઘટ રહ્યા કરે। પણ હંમેશા મોટા ભાગે આપણે સત્યથી નજીક જવા માટે પ્રયત્ન કરતા હોઈએ, અને કરવા છતાંય ક્યારેક પ્રયત્ન ન મળતા હોય તો વિશેષ કરી પ્રયત્ન એના કરવા, જેના કારણે આપણને સારી સફળતા મળે। શ્રીફળની એકાદ વખત વધી રહી, આપણને કદાચ ન વધેરાય તો ભાઈ મૂકી નથી દેતા, બીજી વખત પાછું વધી રહી છે, જેના કારણે પહેલી વખત ખોખરું થાય તો જ બીજી વખત વધે રહે છે। આ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ। બીજો આ બધાનો એટલે લગ્ન માટે આપે બુધનું રત્ન ધારણ કરશો તો વધારે સારી સફળતા મળશે। હવે ત્રીજો એક પ્રશ્ન છે, મુકેશભાઈ છે સુરતથી, છે એમને દીકરી માટે પૂછવું છે। રિંકી નામ છે, 11/12/1993, 12/5 સુરતમાં બપોરે જન્મ છે, બીકોમ કરે, લગ્ન ક્યારે થશે, કઈ દિશામાં કઈ રાશિ, સરકારી નોકરીના યોગ છે કે નહીં, અભ્યાસ બીકોમ, એસિડિટી, પિત્ત, કફનો કાયમ પ્રોબ્લેમ રહે છે, ગુસ્સો ઘણો આવે છે, ગુસ્સો જ્યારે આવતો હોય ત્યારે એસિડિટી, પિત્ત અને કુફ કફનો પ્રકોપ હંમેશા મોટા ભાગે વાત, પિત્ત અને કફ, આ ત્રણમાં કફ અને પિત્ત વધારે જ્યારે ગુસ્સો આવતો હોય ત્યારે થતું હોય છે, આ વસ્તુને ધ્યાનમાં રાખવી રહી। લગ્નની બાબતમાં કુંભ રાશિનો શનિ બેઠેલો છે દેહભાવની અંદર, સાતમા સ્થાન ઉપર એની પૂર્ણ દ્રષ્ટિ છે, જેના કારણે લગ્નમાં વિલંબ થાય છે। શનિવાર કરવા જોઈએ, શનિવારનું વ્રત ઉપવાસ કે એકટાણું જે થાય કરાય, શનિવારના દિવસે સાંજે સંધ્યા સમયે પીપળાના થળમાં માટીના કોડિયામાં સરસિયાના તેલનો ચાર મોઢાનો આડીવાટનો દીવો કરી શકાય અને શનિ મહારાજને પ્રસન્ન રાખી શકાય અથવા એની પૂજા કરી શકાય। સૂર્ય મંગળ સાથે છે, અંગાર યોગ હોવાના કારણે સ્વભાવ થોડો ઉગ્ર છે, તો એ સ્વભાવની ઉગ્રતાને થોડુંક જો ધ્યાનમાં રાખી અને મંગળવાર કરવામાં આવે તો લાલ નાળાશડી જમણા હાથના કાંડે બાંધવામાં આવે તો સફળતા સારી પ્રાપ્ત થાય અને એના કારણે એને સારા પરિણામો મળે। જય ગણેશ। હવે આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો, કારણ કે આપણો ક્રમ આ ટાઈમ બદલાણો પછી ક્રમ આપણો ચૂકાઈ ગયા છે। શરૂઆતમાં આપણે જેની જન્મ તારીખ હોય, જેનો લગ્ન તિથિ હોય એવા દર્શકોને આપણે વાત ધ્યાનમાં લેતા હતા, ત્યારબાદ દિન વિશેષની વાતને ધ્યાનમાં લેતા હતા, પણ ઘણા બધા દર્શકોના પ્રશ્ન આવે, ઘણા બધા દર્શકોના પત્રો આવે, ઘણા બધા દર્શકોના ફોન આવે કે મહેન્દ્રભાઈ અમારે ઓફિસનો ટાઈમ હોય, નોકરીનો ટાઈમ હોય, અમારે સમયસર નીકળવાનું હોય, તો આ અમારી રાશિ આવી જાય તો સારું। માટે દરેક દર્શકોની આ વાચાને ધ્યાનમાં લઈ અને આપણે આ રીતે સમયને ફેરફારની સાથે સાથે પ્રથમ રાશિઓને પ્રાધાન્ય આપીએ છીએ, પછી આપણે બધું લેતા હોઈએ છીએ। જેની આજે જન્મ તારીખ છે તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ આજના દિવસ માટે। દરેક પ્રકારના કાર્યની સિદ્ધિ આ વર્ષ દરમિયાન થવાની શક્યતા હોય છે। અંકશાસ્ત્રના આધારે માનસિક શાંતિ આ વર્ષે સારી મળશે। પોઝિશન કોઈ પણ હશે, ચાહે ધંધા કે બાબતમાં, ચાહે નોકરીની બાબતમાં, અથવા તો કોઈ પણ સારા કામકાજ કરવાના છે, તો આજનો દિવસ તમારા માટે, આજનું વર્ષ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે। સાથે સાથે કોઈ પણ નવા કામકાજ કરવાના હોય, નવું ઘર મકાન કે મિલકત કોઈ પણ વસાવવાની હોય, કોઈ ખરીદી કરવાની હોય, લાંબા સમયના રોકાણ કરવાના હોય, તો થોડું ધીરજથી કામકાજ કરજો, કારણ કે શનિ મહારાજ બદલાઈ રહ્યા છે, એ જાન્યુઆરીની અંદર પરિણામ ક્યાંક અવળી અસર ન કરાવડાવે, થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરજો, તમારું વર્ષ આ વખતે ખૂબ જ સારું રહેશે। હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દર્શકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। ભગવાન ગણપતિની કૃપાથી દાંપત્ય જીવનમાં ખૂબ જ સારું સુખ મળે, માં પાર્વતી અને ભગવાન સદાશિવ સદાવ તમારી પર કૃપા કરે એવા યોગ બની રહ્યા છે। માનસિક શાંતિ મળશે, ધંધાકીય ક્ષેત્રમાં સારી રૂચિ મળશે, પતિ અને પત્નીના પ્રેમમાં વૃદ્ધિ થશે, સંતાનોનું સારું સુખ મળશે અને સાથે સાથે મનના જે અધૂરા કાર્ય હોય એ કાર્ય પણ પૂરા થાય તેવી શક્યતાઓ દેખાય છે આગામી વર્ષ દરમિયાન। જય ગણેશ। હવે મૂળ આજે આપે કંઈ દિન વિશેષ, વિશેષ આજે દિવસમાં આપણે શું જોવું છે, તો મિત્રો એક વસ્તુ તો ધ્યાનમાં રાખીએ, કોઈ એક વ્યક્તિ મને એવો બતાવો કે જેને માનસિક અશાંતિ ના હોય, કોઈ પણ કોઈ વ્યક્તિ તમે એવો બતાવો કે જેને માનસિક અશાંતિ ના હોય। હવે માનસિક અશાંતિ હોય તો માણસ ક્યારેક ક્યારેક પોતાના મિત્રની સાથે વાત રજૂ કરે, શેર કરે, એને માનસિક શાંતિ મળે, ક્યારેક ક્યારેક માતા પિતાને કહે, ક્યારેક ક્યારેક બહેન ભાઈઓ સાથે હોય, સારું સુખ એકબીજાને મળતું હોય, એકબીજાની સારા વિચારો એકબીજાની સાથે મળતા હોય તો એને વાત કરે, હે ઘણી વખત આપણને આ બધી બાબતોમાં ધ્યાન રાખતા હોઈએ છીએ। પણ આપણને એ ખબર છે કે માનસિક સુખ માટે બિલકુલ આપણી નજીક છે ત્યાં આપણે નથી જતા। ઘણી વખત અમુક તમે વસ્ત્ર પહેરતા હોય દરરોજ, તો એને દરરોજ ધોવા પડતા હોય છે, હે એક વસ્ત્ર ધોવો એક પહેરો, એક વસ્ત્ર ધોવો એક પહેરો, એ પ્રમાણે વસ્ત્ર શુદ્ધ રહેતું હોય છે, તો એ પ્રમાણે મનને શુદ્ધ રાખવા માટે મંદિર મહત્વનું છે। આજકાલ મંદિરને આપણે બહુ એટલું બધું ધ્યાન નથી આપતા, એનું શું કારણ ખબર છે કે ખબર નથી મંદિર શું છે। મિત્રો મંદિર એ આપણી આધ્યાત્મિકતાનું પ્રતીક છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જો જોવા જઈએ, ઉર્જાની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો પણ મંદિરનું ખૂબ જ મહત્વ છે।
હવે આપણે તમે જોજો મંદિરમાં દર્શન કરવા જઈએ ત્યારે શું કરીએ, પેલા ચપ્પલ જૂતા બહાર મૂકીએ, મૂકીએ કે ના મૂકીએ, એટલે ખુલ્લા પગે મંદિરમાં પ્રવેશ કરવાનું, મંદિરમાં પંચાયત અને દેવતાઓ કે જે દેવતા હોય આપણે એના દર્શન કરીએ, એ પેલા એક સરસ મજાનો ઉપર ઘંટ બાંધેલો હોય તો આપણે ટોકરો વગાડીએ વગાડીએ ને, પછી પ્રવેશ કરીએ અંદર, પ્રવેશ કર્યા પછી જે પગથિયા હોય પગથિયાને આપણે પગે લાગીએ અને ત્યારબાદ મંદિરમાં આપણે પ્રવેશ કરીએ છીએ. મોટા ભાગે ગર્ભગૃહની અંદર જવાનો નિષેધ હોય છે, મૂર્તિને સ્પર્શ કરવાનો નિષેધ હોય છે, તો થોડા દૂરથી આપણે દર્શન કરીએ છીએ, ખરું કે નહીં? આ બધું જ આપણે કરીએ, ત્યારબાદ પ્રદક્ષિણા કરીએ છીએ, થોડી વાર ત્યાં ઓટલે બેસીએ છીએ, ભગવાનનું ભજન થાય તો કરીએ, નહીં તો આડેવડી વાતો કરીએ, પણ બેસીએ છીએ આપણે ખરા હે, અને ત્યારબાદ પાછા ફરીથી એક વખત દર્શન કરી અને પાછા આપણે નીકળી જતા હોઈએ છીએ. ઘણી વખત ઉતાવળ હોય મંદિરમાં જવાનો ટાઈમ ના હોય ત્યારે એની ધજાના દર્શન આપણે કરી લેતા હોઈએ છીએ, અને ધજાના અને શિખરના દર્શન કરવાથી પણ મંદિરમાં દર્શન કરવાનું પુણ્ય આપણને મળે છે. આવી એક આપણી વિચારસરણી સારી છે, પોઝિટિવ છે, કરવું જોઈએ. જો મંદિરમાં ના જવાતું હોય તો આ વસ્તુ કરવી જોઈએ, પણ દિવસમાં સવારમાં અથવા સાંજે એક વખત મંદિર જવું જોઈએ. હવે મંદિરમાં જવાનું મૂળ સારો અને સાચો સમય કયો પછો તમને કહું, જો અનુકૂળતા હોય તો સવારમાં સૂર્યનો ઉદય થાય એ પહેલાના 12 મિનિટ અને પાછળની એક મુહૂર્ત એને કહેવાય, 24 મિનિટ એટલે એક મુહૂર્ત કહેવાય. તો આ મુહૂર્તની અંદર જે વ્યક્તિ મંદિરમાં જાય અને દર્શન કરે આખા દિવસનું પાછું એને પ્રાપ્ત થાય, બોલો, આખા દિવસની પોઝિટિવ એનર્જી એને મળે, આખા દિવસની માનસિક શાંતિ એને મળે. એક 24 મિનિટની અંદર ભગવાનના મંદિરમાં જઈ જે દર્શન કરવા હોય, મંત્રનો જાપ કરવો હોય, એક ચિત્તે ભગવાનનું સ્મરણ કરવું હોય, માતાજીનું ધ્યજન કરવું હોય, તો આ કરવું જોઈએ. તો એનો મતલબ આ 24 મિનિટની વાત છે. ઘરમાં દેવસ્થાન હોય અને નિત્ય પૂજા કરતા હોય તો પણ આ સમયને પ્રાધાન્ય આપવું જોઈએ. એવો ને એવો સમય સાંજનો છે, સાંજે સંધ્યા થાય એ પહેલા 12 મિનિટ આગળની 12 મિનિટ પાછળની આ 24 મિનિટ. તો પહેલા તો ધ્યાનમાં રાખીએ આપણે મિત્રો કે મંદિર સામાન્ય મંદિર નથી, એ આખું દેવનું સ્વરૂપ છે. તમે જોજો જ્યારે પાયા નખાય ત્યારે શિલાનું પૂજન થાય, પાયાનું પૂજન થાય, બધા પૂજન થતા હોય છે ને, એ જે મંદિરની અંદર દેવ સ્વરૂપ હોય તો એના જે પગ છે ને ભગવાનના એ આ પાયા છે. તો આ તમે આખા મંદિરની તમે રચના જોજો. બીજું સાથે કહું કે જે ઘૂંટણ છે ને એ ભગવાનના પિલર જે છે, પિલર એ ભગવાનના ઘૂંટણ છે. તો આ મંદિરની આ રચના છે. હવે સાથે સાથે હૃદયની વાત કરીએ તો ગર્ભગૃહ જ્યાં ભગવાન પોતે એની મૂર્તિ સ્વરૂપે નિવાસ કરે છે, તો અહીંયા આ ભગવાનની જે પ્રત્યક્ષ મૂર્તિ સ્વરૂપે નિવાસ કરે છે એ ભગવાનનું હૃદય છે. અને એની અંદર દરેક મંદિરની અંદર આપણે એક દીવો જોવા મળે છે, એ દીવો એ આત્મ સ્વરૂપ છે, મતલબ ત્યાં આત્મા નિવાસ કરે છે. તો એ ઉપર તમે જાઓ તો શિખર એ મસ્તક છે, અને ધજા જે છે એ ધજા એ ભગવાનના વાળ છે, માતાજીના વાળ છે. તો આ પ્રમાણે આ મંદિરની આખી આપણે રચના આપણા શાસ્ત્રોએ આ પ્રમાણે આપણને બતાવેલી છે. વાસ્તુશાસ્ત્રના આધારે આ મંદિરમાં જવાથી કયા પ્રકારે પોઝિટિવ આપણને એનર્જી મળે, કઈ રીતે આપણે ઘંટ વગાડી શકીએ, ક્યારે ઘંટ વગાડવો જોઈએ, પ્રદક્ષિણા કોની કેટલી કરવી જોઈએ, અથવા તો મંદિરની અંદર બેસીને કયા મંત્રનો જાપ ક્યાં બેસીને કરવો જોઈએ એની પણ વાત કરીએ. એ પહેલા એક લઈએ નાનકડો વિરામ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, આપણે મંદિરની વાત કરતા હતા, મંદિરના આધ્યાત્મિકતાની વાત કરતા હતા. દરેક વ્યક્તિને પ્રશ્ન થાય કે ભાઈ દ્વારકાધીશને ધજા ચડાવવાની હોય તો એમ કે 52 ગજની ધજા, તો આ દરેક દેવતાઓને અલગ અલગ પ્રકારની ધજાઓ હોય છે, દરેક એના ચિહ્નો અલગ અલગ હોય, દરેકના કલર રંગ અલગ અલગ હોય ધજાઓના, આપણે જોયું છે. ક્યારેય આપણને પ્રશ્ન નથી થતો કે આવું શેના કારણે થાય. 52 ગજની ધજાનો મતલબ શું તમને ખબર છે? દિશાઓ કેટલી આપણી? તો કે 4. તો 4 દિશાની વાત કરીએ. રાશિ કેટલી આપણી? તો કે 12. 12 રાશિની વાત કરીએ આપણે. ગ્રહો કેટલા? તો કે 9. તો 9 ગ્રહો. અને નક્ષત્ર? તો કે 27. હવે તમે આ પ્રમાણે રાશિ, નક્ષત્ર, ગ્રહો અને આ પ્રમાણે તમે દિશા જુઓ એટલે ટોટલ 52 આંક થાય. તો દ્વારકાધીશને 52 ગજની ધજા ચડાવવાનો જે સંકલ્પ કરે એની મનોકામના પૂર્તિ થાય. ડાકોરમાં જઈને ઠાકોરજીને ધજા ચડાવવાનો સંકલ્પ લે, અંબાજી જઈને માતાજીને ધજા ચડાવવાનો સંકલ્પ લે, આપણે કહીએ ને એનું કામ સફળ થાય હે, અને ધજા ચડાવવા જવું, આવું સરસ મજાનો આપણો નિયમ છે. તો આ ધજાનું મહત્વ આ છે. બીજું તમને કહું, ધજા છે ને સામાન્ય રીતે એ વિદ્યુત જે ચુંબકીય જે આપણું જે બળ છે એ બળને આપણે શિખર દ્વારા મંદિરની અંદર એન્ટર થાય છે, અને ધજા છે ને એના વાળ છે. તો આમ ધજા સામાન્ય રીતે રડારનું કામ કરે. સામાન્ય દિશા સૂચનમાં કેવું છે, જે પ્રમાણે પવન ચાલતો હોય એ પ્રમાણે દિશાના સૂચન પ્રમાણે ખેડૂતોનું બહુ મોટું કામ છે. ધજાને જોઈને ઘણા બધા નિર્ણયો લેવાતા હોય, બરાબર છે? વરસાદની વાત હોય, ગમે તે વાતાવરણની વાત હોય, તો ધજાને ધ્યાનમાં રાખીને આપણે ધ્યાનમાં, અને એટલા માટે જ મને લાગે છે હોળીની અંદર જ્યારે આપણે હોળી પ્રગટાવીએ ને ત્યારે ત્યારે ધજા વચમાં મૂકીએ, ઉપરના ભાગમાં દંડીગું નાખીને, બરાબર, કે જે બાજુ પડે એ ધજા પડે એ બાજુ એવો વરસાદ રહેશે, આવી આપણે બધા સુકોનો જોતા હોઈએ છીએ. તો ધજાનું આ મહત્વ છે. તમે જોજો ઘણી વખત તમે ચપ્પલ છે ને બહાર મૂકીને આપણે મંદિરમાં દર્શન કરવા જોતા હોય, આખું શિખરના અંદરથી જે ચુંબકીય તત્વ જે છે જે આપણા આખા શરીરને એક એક લાભાન્વિત કરે છે, અને એટલા માટે એની ઊર્જા ક્યાંથી આવે છે? નીચેથી, એટલે પગમાંથી આખી ઊર્જા આપણા મસ્તક સુધી પહોંચે છે. જો ભગવાનનું આખું શરીર જો મંદિર હોય તો એ મંદિર દ્વારા આપણા મંદિરને એટલે શરીરને શુદ્ધ રાખવા માટે ચપ્પલ નથી પહેરતા આપણે,
એટલે માટે આપણે ચપ્પલ પહેર્યા વગર જ મંદિરમાં પ્રવેશ કરતા હોય, જેના કારણે એની પોઝિટિવ ઉર્જા આપણને પ્રાપ્ત થાય. બીજી વસ્તુ તમે કહો, જયારે આપણે ઘંટ વગાડીએ છીએ ત્યારે ઘંટના નીચેના ભાગમાં ઉભારીને આપણે ઘંટ વગાડતા હોય, સામાન્ય રીતે એક ઘંટની અંદર 7 સેકન્ડ સુધી એનો ધ્વનિ અંક થતો હોય છે, અને 7 સેકન્ડની અંદર જયારે એનો ધ્વનિ થતો હોય ત્યારે એ આપણા મસ્તકથી અને પગ સુધી આવે. આપણા શરીરની અંદર જે 7 ચક્રો છે એ 7 ચક્ર હિલિંગના ચક્રો જેને કહી શકાય છે એ શાંત કરે છે. એનો મતલબ કે ઘંટ જયારે વગાડવાનો હોય ત્યારે પણ એક વસ્તુને ધ્યાનમાં રાખવું, મંદિરમાં પ્રવેશ કરતી વખતે જ ઘંટ વગાડવો. ઘણા તો પાછા વળતા વળે ત્યારે પાછો દીધે રાખે, ના એવું નહીં, ફક્ત અને ફક્ત જયારે મંદિરમાં પ્રવેશ કરીએ ત્યારે જ ઘંટ વગાડવાનું સૂચન છે. ત્યારબાદ તો પોઝિટિવ એનર્જી એટલી બધી આપણને મળી જાય છે કે બીજી વખત ઘંટ વગાડવાની જરૂર પડતી નથી. તો એટલા માટે આપણે જયારે ઘંટ વગાડીએ ત્યારે નીચે ઉભા રહી અને ઘંટ વગાડતા હોય. પગથિયાને પગે લાગીએ છીએ એનો મતલબ કે એની પોઝિટિવ ઉર્જા, પોઝિટિવ એનર્જી હું મારા હૃદયમાં ધારણ કરું છું અને એ પ્રમાણે આંખે અને મસ્તક ઉપર ધારણ કરું છું અને એનાથી પણ ઘણી સફળતા મળે. બીજું દાસાનું દાસ, ભગવાનના જેટલા ભક્તો અહીંયા આવ્યા છે એની ચરણરજ પણ મને પ્રાપ્ત થાય અને જેના કારણે મારું મન પવિત્ર અને શુદ્ધ બને, તો આ પણ મંદિરમાં પૂજા કરવાનું મહત્વ છે. તમે જોજો, પૂજા કરતી વખતે આ ભગવાનો, ભગવાન શિવજીની પૂજા કરતા હોઈએ તો નંદિકેશ્વર આવે, આગળના ભાગમાં કશ્યપ કહેતા કુર્મ સ્વરૂપ, કાચબા સ્વરૂપ આવે, એક બાજુ હનુમાનજી, એક બાજુ ગણપતિ આવે, સામેમાં પાર્વતી આવે અને ભગવાન શિવનું લિંગ આવે. તો આ દરેક પ્રકારના, દરેક અલગ અલગ પ્રકારના નિયમો હોય છે. તો સામાન્ય રીતે મૂર્તિની અંદર જે પોઝિટિવ એનર્જી છે, મૂર્તિની સામે તમે ધ્યાન રાખીને ખાલી દર્શન કરો છો તો પણ એની પોઝિટિવ એનર્જી તમને પ્રાપ્ત થાય છે, જેના કારણે મન શાંત રહે છે અને એના કારણે નેગેટિવ એનર્જી દૂર થાય અને પોઝિટિવ એનર્જી આપણને પ્રાપ્ત થાય છે. પ્રદક્ષિણાની જો વાત કરવામાં આવે તો પૂર્ણ પ્રદક્ષિણા કરવાથી મંદિરની અંદર રહેલી ઉર્જા આખા શરીરને લાભાન્વિત કરે છે. પણ દરેક દેવતાઓની અલગ અલગ પ્રકારે આપણે પ્રદક્ષિણા કરતા હોઈએ. માનો ભગવાન ગણપતિની પ્રદક્ષિણા કરવાની હોય ત્યારે એમ કહે છે 4 વખત પ્રદક્ષિણા કરવી જોઈએ તો મનને શાંતિ મળે છે. સાથે સાથે ભગવાનના કોઈ પણ સ્વરૂપ તમે લઈ લો તો એમાં પણ તમારે આ પ્રમાણે પ્રદક્ષિણા કરો તો સારી સફળતાની તમને પ્રાપ્તિ થાય. માતાજીની પ્રદક્ષિણા 3 કરવાની હોય છે. હવે શિવજીની પ્રદક્ષિણા જ્યારે કરવાની હોય ત્યારે અડધી પ્રદક્ષિણા કરીએ, ગૌમુખ જે આવે એ ગૌમુખથી પાછો વળી જવાનું અને એ પ્રમાણે આપણે પ્રદક્ષિણા કરતા હોઈએ છીએ. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને જે વ્યક્તિ પૂજા કરે છે, મંદિરમાં જાય છે, એને માનસિક શાંતિ પણ મળે છે અને દરેક પ્રકારના કાર્યમાં એનો યશ પણ મળે છે. મંદિરમાં રહેલી ઉર્જા પણ પ્રાપ્ત થાય છે, ભગવાનનું ભજન કરે જેના કારણે ત્યાં બેસી અને આખો દિવસ એનો આનંદમાં રહે એવી આપણે. અને બીજું, આપણે જ્યારે પ્રદક્ષિણા કઈ નીચે ઉતારી છે ને ત્યારે થોડીક વાર બેસવાનો પણ નિયમ છે. શું કામ કે આપણે આપણા જે એનર્જી છે એ એનર્જીને આપણે સાચવી શકીએ. તો આ મંદિરનું આપણું મહત્વ છે, આ મંદિરના મહત્વને ધ્યાનમાં રાખીને જે પૂજા કરવા જાય એવા સમયે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. મિત્રો, અંકશાસ્ત્રની અંદર શું કરવાથી લાભ થાય, કયો રંગ સારો, શું કરવાથી કયો મંત્ર સારો, બધી વાત આપણે કરીશું. પણ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. આજના દિવસે શું કરવાથી સારો લાભ થાય, તામ્રપાત્રે સ્થિતમ તોયમ ગંધ પુષ્પ સમન્વિત સ હિરણ્ય દદામેરગ્યમ ગ્રહણ પરમેશ્વર. તાંબાના વાસણની અંદર પાણી લઈ અને ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો, આજના દિવસ માટે વધારે સારી સફળતા અપાવશે. દૂધની બનાવેલી કોઈપણ વસ્તુનો આજે ઉપયોગ ન થાય એની કાળજી રાખવી, વધારે વધારે ન થાય એની કાળજી રાખવી જરૂરી છે. શ્રી સૂર્યનારાયણ દેવતાભ્યો નમઃ મંત્ર ખૂબ જ અક્ષર મંત્ર છે આજના દિવસ માટે, અને એમાં સુખડીનું ઘરે બનાવીને એનું જો દાન કરો તો આજના દિવસ માટે નાના બાળકોને ધરાવેલો પ્રસાદ તમારી મનની પ્રસન્નતામાં વૃદ્ધિ કરશે. તો આજનો દિવસ આ પ્રમાણે છે. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર બાર રાશિ, આપના પ્રશ્નોના જવાબ આ બધું આપીએ છીએ. આપણે ક્યારેક આપના પ્રશ્નો અમારા સુધી નથી પહોંચતા ફોનના માધ્યમથી, ત્યારે ટપાલ દ્વારા પણ આપ આપના પ્રશ્નોને અમારા સુધી પહોંચાડી શકો છો. તો એના માટેનું અમારું સરનામું નોંધી લેશો. પર્સનલ મળી અને આપના પ્રશ્નોના સમાધાન માટે જો આપ ઇચ્છતા હોવ તો અહીંયા અમારો મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે. સાથે સાથે સાંજે 4 થી 7 દરમિયાન આપ એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ મળી શકો છો. આજનો દિવસ આપ સૌ માટે શુભ બને તેવી ભગવાન ગણપતિના ચરણોમાં પ્રાર્થના કરી રજા લઈશ. જય ગણેશ.